એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ચૂંટણીમાં ગુજરાતમાં હવે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે જયેશ રાદડીયા અને પંકજ પટેલે ફોર્મ પાછું ખેંચવાનો ઇન્કાર કરતા બળવાખોરી સામે આવી ગૃહમંત્રી અમિત શાહ જયેશ રાદડીયાને ન મનાવી શક્યા ફોર્મ પાછું ખેંચ્યા બાદ દિલ્હી ગયેલા પંકજ પટેલ અચાનક છુમંતર થઈ ગયા મોડાસાના સહકારી આગેવાન છે પંકજ પટેલ જેમણે ફોર્મ પાછું નથી ખેંચ્યું ગુજરાત ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું ચૂંટણી બાદ ગુજરાતમાં હવે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે જયેશ આદરે અને પંકજ પટેલે ફોર્મ પાછું ખેંચવાનો ઇનકાર કરી દીધો છે બળવાખોરી સામે આવી છે ગૃહમંત્રી અમિત શાહ જયેશ આદરેને બનાવવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ જયેશ આદરે આ ન માન્યા અને ફોર્મ પાછું ખેંચ્યા બાદ દિલ્હી ગયેલા પંકજ પટેલ અચાનક છુંબંતર થઈ ગયા મોડાસાના સહકારી આગેવાન છે પંકજ પટેલ જેઓ પણ ચૂંટણી મેદાનમાં છે ગુજરાતમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં છે આગામી નવમી યોજાવાની છે લોકસભા ચૂંટણી પહેલા સહકારી ક્ષેત્રે શું છે વિવાદ તેના પર નજર કરી રહ્યા છે ભાજપ દ્વારા ગોતાના બિપિન પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો હતો મોડાસાના પંકજ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી તો સાઈડ લાઈન કરાતા લડી લેવાના મૂડમાં રાદડિયા જોવા મળ્યા અમિત શાહ સાથેની બેઠક પણ તેમની નિષ્ફળ નિવડી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ જે રીતે ઇફકોની ચૂંટણી છે જે ભાજપે

મોટાભાગની સંસ્થાઓ પર કોંગ્રેસની જે લોકો હતા અથવા તો કોંગ્રેસના નેતાઓ એના ઉપર કબજો હતો પણ સમયાંતરે ભાજપે પોતાની સ્ટ્રેન્થ વધારી સહકારી સંગઠનોમાં એમની પેઠ વધી હવે ધીમે ધીમે ઇફકો ઉપર પણ એમની વધી ઇફકોના ચેરમેન અત્યારે દિલીપ સંઘાણી છે ભારતમાં સૌથી મોટી સંસ્થા ખેડૂતોની કહેવામાં આવી છે સહકારી સંસ્થાઓનું કહેવામાં આવે છે જેમાં બેંકો સહકારી મંડળીઓ આવી મોટી મોટી જે સંસ્થાઓ છે એનો સમાવેશ થાય છે અત્યાર સુધી સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંથી જયેશભાઈ રાદડિયા એટલે કે એમના પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયા જે પહેલાં કોંગ્રેસમાં હતા એ પછી ભાજપમાં આવ્યા એ સતત ત્યાંથી ચૂંટાતા આવ્યા હતા ડિરેક્ટર પદ તરીકે પણ આ વખતે સ્થિતિ એવી થઈ કે ગુજરાત ભાજપ તરફથી બિપિન પટેલ જે અમિત શાહના પણ ખૂબ નજીક માનવામાં આવે છે અહીં અમદાવાદના ગોતાના છે એટલે એમને લોકો બિપિન ગોતા પણ કહે છે અને એમને જે છે આ વખતે એમ એમના નામનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું એનાથી નારાજ થઈને કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે જ્યારથી આખી વિજય રૂપાણી સરકાર બદલાઈ હતી એની અંદર મંત્રી હતા જયેશરાદડીયા અને પછી તેમને ટિકિટ ના આપવામાં આવી આખી સ્થિતિ જે છે ત્યાં અને જે રાજકોટ બેંક છે તેને લઈને સ્થાનિક કક્ષાએ જે રીતે હુંસા તુસી થઈ તેમને હટાવવાના પ્રયત્ન થયા તેમની નારાજગી વ્યક્ત થઈ આ વખતે પણ ચૂંટણીની અંદર એવી વાત હતી કે કદાચ જયેશ રાદડીયાને પોરબંદરથી લડાવવામાં આવે અથવા તો રાજકોટની કોઈ સીટ આપવામાં આવે પણ આ વખતે પણ એમને માત્ર સારથી બનાવી દેવામાં આવે અત્યારે તેઓ મનસુખ માંડવી માટે ક્યાંક બાઇક ચલાવે છે ક્યાંક ગાડી ચલાવે છે તો ક્યાંક બળદાકી રહ્યા છે એટલે એમને સાઈડ ટ્રેક કરવાની વાત ત્યાં સામે આવી છે જેને લઈને સ્થાનિક કક્ષાએ નારાજગી છે અને એટલા માટે જ્યારે ઇફકોની ચૂંટણી આવવાની હતી તો પોતાના પિતાની જગ્યાએ એમને લાગ્યું કે આ મારું હક છે અહીંયા એટલે મારે ફોર્મ ભરવું જોઈએ ભાજપે જે કર્યું હોય તે એટલે એમણે પોતાની તરફથી ફોર્મ ભરી દીધું હવે જ્યારે સત્યાવીસ તારીખે જામકંડોળામાં સભા હતી અમિત શાહની કે કેન્દ્રીય મંત્રી અમિત શાહની તેઓ સહકારીતા મંત્રી પણ છે તો એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો એમના ઘરે પણ તેઓ ગયા હતા એ ફોટા પણ જે છે જે તે સમય દરમિયાન વાયરલ કરવામાં આવ્યા હતા કે કદાચ મનાવી લેવામાં આવ્યા હોય પણ હવે જ્યારે તારીખ જે ચૂંટણી જે નામાંકન ખેંચવાનું એ પરત જતી રહ્યું છે એમાં ટોટલ ચાર ઉમેદવારોએ ભરેલું એમાંથી એક ઉમેદવારે ખેંચી લીધું છે હવે ત્રણ ઉમેદવાર સીધી રીતે મેદાનમાં રહ્યા છે એક તો અરવલ્લીના પંકજ પટેલ છે એ પણ સહકારી આગેવાન છે અને સંભળાય છે કે તેઓ ત્યાં એપીએમસીમાં ચેરમેન હતા એ સાથે હવે બિપિન ગોતા તો મેદાનમાં છે જ અને સા અને વિઠ્ઠલ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જે જે જયેશ રાદડિયા છે એમણે પણ નથી ખેંચ્યું એટલે આખી વાત હવે દિલ્હી દરબારમાં ગઈ છે કારણ કે નારાજગી ચરમસીમા બગડે અને કારણ કે હજુ પણ ચીમકી અપાઈ હતી કે સાત તારીખ સુધી કારણ કે સાત તારીખે મતદાન છે જો એ દરમિયાન સુધી એ મનાવવામાં નહીં આવે તો એના દુષ્પરિણામો જે છે એ ભોગવવા પડશે અને એટલે જ લાગે છે કે રાજકોટની અંદર કે પોરબંદર પોરબંદરની અંદર જે લેવા પાટીદારો છે એના એ જરૂરથી ક્યાંક ને ક્યાંક સાથે સંગઠન જે છે ભાજપનું જે લોકો સમર્થકો છે વિઠ્ઠલ રાદડિયાના હતા અથવા તો જે લોકો જયેશ રાદડિયાના સમર્થકો છે એ લોકોમાં નારાજગી છે હવે એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લી ઘડીએ જેના નામનું મેન્ડેટ સેન્ટ્રલ બીજેપી તરફથી આપવામાં આવશે એને તમામ ગુજરાતમાં એકસો મતો છે અલગ અલગ સંગઠનોને લઈને એકસો મતો એ એકસો મતો જેને પડશે એ વ્યક્તિ જીતશે અથવા તો પછી જો એકસો એકસો મતોમાં ભાગલા પડશે જેવી સ્થિતિ છે અને સંવાદદાતા પણ જોડાઈ ગયા છે આશિષ જે રીતનો માહોલ સર્જાયો છે ઇફકોની ચૂંટણી છે તેમાં ત્રણ ઉમેદવાર મેદાને છે જયેશ આજરિયા થોડી પણ પીછે હટ કરવા તૈયાર નથી શું વિગતો છે

નામનો મેન્ડેટ જાહેર કરાયો હતો મુદ્દો ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં છે અને આજે ફોર્મ ભરાયા છે એમાં દિલીપ સંઘાણી જયેશ રાદડીએ પણ ફોર્મ ભર્યું છે અને હવે અમિત શાહ ખાસ ગણાતા એક બિપિન પટેલ છે જેને પણ ભાજપ ભાજપે મેન્ડેટ મોકલ્યું હોય તેવું સામે આવી રહ્યું છે ને આ હિપકો માં એક બેઠક માટે ચાર ઉમેદવારો આવતા જુલભાઈ કરી ભરી રહી છે ને હવે આ મુદ્દો એ છે કે આ હિસ્કો માં જયેશ રાદડીયા પણ અગાઉ ડિરેક્ટર રહ્યા છે તો હવે આ વખતે એવું રહેશે કે જોવાનું રહેશે ને ઇપકો હાલ તો અત્યારે રાજકારણ ગરમાયું છે

કે હવે સેન્ટ્રલ બીજેપીમાંથી જે છે મેન્ડેટ જાહેર કરવામાં આવે છે એટલે કે જે મેન્ડેટ ગુજરાત ભાજપે આપ્યું છે એને જે છે માન્યતા આપવામાં નહીં આવે હવે જે સેન્ટ્રલ એટલે એનો મતલબ છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને નોમિનેશન આપશે અથવા તો સીધી રીતે અમિત શાહ જેને નોમિનેશન આપશે એની એને માન્યતા આપવામાં આવશે અને એવું માનવામાં આવે છે કે જો વડાપ્રધાનનું હાથ ઉપર જેના ઉપર જ અથવા જેના ખભા ઉપર આપવાનો પ્રયત્ન કરે સ્વાભાવિક છે કે એ જ વ્યક્તિને મેન્ડેટ અપાય અને એની કોઈ અવગણના નહીં કરી શકે પણ આ તમામ વસ્તુઓ ક્યારે થાય આ તમામ વસ્તુઓ ક્યારે થાય જ્યારે તમામ લોકોને એવું લાગે કે સેન્ટ્રલ લેવલે મોદી સરકાર બની રહી છે અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પુનઃ આવી રહી છે જો સાત તારીખનું જે એ કારણ કે નવ તારીખે જે છે તે ચૂંટણી ચૂંટણી થવાની છે સાત તારીખે ગુજરાતમાં ચૂંટણી છે જો સાત તારીખે એવો એવો આભાસ થશે કે કદાચ અહીંથી પણ ત્રણ ચાર સીટો કે દસ સીટો કે બે સીટો તૂટી રહી છે અને કેન્દ્રની અંદર બીજેપીની સરકાર નથી બની રહી તો હું તમને નિશ્ચિત કહું છું કે જયેશ રાદડીયા બિલકુલ બંને પોકારી શકે છે અને ફરી એવું માનવામાં આવે છે કે પોતાના કોંગ્રેસ એમાં એ લોકો એ જઈ શકે છે ભાજપ માં નડી શકે છે ભાજપ ને બિલકુલ હું તમને કહું કે જો અત્યારે સાબરકાંઠાની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને ત્યાંથી પંકજ પટેલે ફોર્મ ભરેલું છે અને એની તમને કહ્યું કે સાબરકાંઠા એના વિરુદ્ધમાં જઈને ત્યાંના ડિરેક્ટરોએ મતદાન કર્યું અને કોંગ્રેસના એક એક વ્યક્તિ છે તે જીતી ગયા હતા એટલે આ ડેરીનું જે મતદાન હોય છે અથવા તો જે રાજકારણ હોય છે આખી અલગ પ્રકારની હોય છે સ્થાનિક કક્ષાની હોય છે હું તમને કહું કે કેતન કેમ નારાજ થયા હતા કારણ કે બરોડા ડેરીમાં કેટલાક ખેડૂતો કેટલાક આગેવાનોને એવું લાગતું હતું કે માત્ર એમને અવગણવામાં આવી રહ્યા છે દૂધ ડેરીના માધ્યમથી એટલા માટે તો એ પોકારી તો છે રાજીનામા સુધીની વાત આવી હતી એ સિવાય તમને કહું કે રાજકોટની અંદર જે રાજકોટ સહકારી બેંક છે એની રાજનીતિ પણ અંદર છે જો એની અંદર વાત ન બને કારણ કે ત્યાં વ્યક્તિગત હિતની વાત આવે છે વડાપ્રધાન કેટલી પણ રાહિટની વાતો કરે દેશભક્તિની વાતો કરે પુલવામા કે એબીસીડી જેની પણ એમની ઈચ્છા થાય તમામ પાકિસ્તાન ચીન જાપાન કે અમેરિકા જેની પણ વાતો કરે પણ જ્યારે સ્થાનિક કક્ષાએ સહકારી મંડળની ચૂંટણી હોય ત્યારે તમામ જે પણ હોદ્દેદારો હોય છે ડિરેક્ટરો હોય છે અથવા જે લોકો ચૂંટણી લડતા હોય છે એ તમામ પોતાનો વ્યક્તિગત જે હિત છે એ જોતા હોય છે કારણ કે એમને પોતાની રાજનીતિ એની સાથે જોડાયેલી હોય છે અને સહકારી મંડળી સહકારી બેન્કો અથવા તો સહકારી જે સંસ્થાઓ છે એના માધ્યમથી તે પોતાના મતદારોને સાચવતા હોય છે તમે જુઓ અત્યારે મતદાન વધારવા માટે બનાસ ડેરી હોય કે કોઈ પણ ડેરી હોય એક રૂપિયા વધારાની જાહેરાત કરી રહી છે મેસેજ આપી શકાય અને એટલા માટે જો આને સમય નવ સાત તારીખ પહેલા જો નહીં એને સાધવામાં આવે બીજેપી તરફ છે એનો ફટકો જે છે સાત તારીખની ચૂંટણીમાં જોવા મળી શકે છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે